ત્યાં જે હવાઈ હુમલો થયો એમાં 21 અસરગ્રસ્તો હતા. એ 21 અસરગ્રસ્તો પૈકી 6 વ્યક્તિઓના ત્યાં સ્થળ ઉપર જ દુઃખદ અવસાન થયા હતા. એક વ્યક્તિ ગુમ થયા હતા અને જે 14 બચેલા વ્યક્તિ હતા એ પૈકીના બેની હાલત ગંભીર છે, એટલે એની સારવાર માટે બે વ્યક્તિ ત્યાં રોકાયા છે. રાજ્ય સરકારે વિદેશ મંત્રાલયના સંપર્કમાં રહીને માનનીય મુખ્યમંત્રીશ્રીની દોરવણી હેઠળ અમારા બિન નિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા જે 10 ખલાસીઓ મુંબઈ ઉતર્યા એને મુંબઈ લાયોજન ઓફિસ દ્વારા અમદાવાદ એરપોર્ટ અત્યારે 10 ને 10 લેન્ડ થશે અને ત્યારબાદ સંબંધ અમદાવાદ કલેક્ટર દ્વારા એમને પોતાના જિલ્લાઓમાં પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી છે. એ જે ઉતરશે એ પૈકીના કોઈને તબીબી સારવારની આવશ્યકતા હોય તો એના માટેની પણ વ્યવસ્થા કરી છે. આ જે 10 ખલાસીઓ પરત આવી રહ્યા છે એ પૈકીના 4 ખંભાળિયાના છે, 1 સિક્કાના છે અને 5 કચ્છ જિલ્લાના માંડવીના છે. એમ 10 ખલાસીઓને આપણે હેમખેમ રાજ્ય સરકાર અને કેન્દ્રના વિદેશ મંત્રાલયના સંયુક્ત પ્રયાસથી એમના ઘર સુધી પહોંચાડવામાં આપણે સફળ રહીશું. યમનની એમ્બેસી અને આપણા વિદેશ મંત્રાલય એ સતત સંપર્કમાં રહીને વહેલામાં વહેલી તકે એ લોકોને અહીંયા બહાર કાઢવા માટેનો છેલ્લા 5-1 દિવસથી પ્રયાસ કરતા હતા, પરંતુ જ્યારે એની વ્યવસ્થા ગોઠવાઈ એટલે વિદેશ મંત્રાલયને રાજ્ય સરકાર દ્વારા આમાં આપણે સફળ રહ્યા છીએ. હાલના તબક્કે તો ત્યાં જે આપણા 10 ખલાસીઓ હતા એને પરત લાવવા માટેની અને જે બે અતિ ગંભીર રીતે ત્યાં સારવાર લઈ રહ્યા છે એની આપણા વિદેશ મંત્રાલયની મદદ દ્વારા એમની પૂરતી સારવાર થાય અને એ સહી સલામત રીતે સારવાર બહાર અહીંયા લાવવા માટે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.